કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું છે. કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ, તો કનુ કાગડો. કનુ કાગડો મારો બાળપણ નો દોસ્તાર, સુરત રહે છે. સૂતર ફેણી ની ડબ્બા મોકલે. સૂતર ફેણી ની ક્યાં માંડો છો? આ છોકરી નો ફોટો તમારી ચોપડી માં ક્યાંથી આવ્યો? ગોઠવો દે મને. એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંડો હતો. તેમ શું થયું? એને પેલું હતું. શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું, એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ, કોને કહીએ, મેં એને વાંચવા આપી. તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી, એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે, એની બેન નો ફોટો. અરે પણ તો બેન ના નહીં તો શું, નર્સ ના મૂકે યાર. ફોટો છે, મને દેખાય છે. કોનો છે? કોણ? છોકરી શીર્ષાસન કરે છે. છોકરી શીર્ષ, અચ્છા આમ છે. હા સોરી, મને એ થયું કે મને છોકરી લાગે. તને શું લાગે છે? ડાકણ. તમે આને ઓળખો છો? હા કે ના? હા કે ના? આમાં ઓપ્શન જેવું ખરું. કોણ છે આ? આ બેન છે. આ તમારી બેન છે? મારી ક્યાંથી હોય, મારા બાપા ને ટાઈમ જ ક્યાં હતો? આપડે હવે ઘરે જમવું છે જ ક્યાં? બસ મારી પાઉં ભાજી આવે એટલી વાર છે. ખાલી આવી કેમ નહીં? આવી 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 મારી સાણ. થાપા કા નસ ખીજ ગયા. વોટ ઇઝ થાપા? તુમારે મેં થાપા નહીં હોતા? મેં સમજાતા હું એ ડગરે કે બાજુ મેં. ઓકે કોઈ બાત નહીં. યુ ઓકે? અભી પ્રેક્ટિસ છૂટ ગયા ને, મેં પહેલે યંગ થા તો. સોનુ, સોનુ ઇતના લેટ ક્યું કિયા? અરે વો ગાય નહીં દેખી. ઓ ગાય નહીં દેખેગી? વાય? ઓ માંદી હે. માંદી? ફૂડ પોઈઝન હુઆ હે. મેં તો બિચારી કો ઉધર MRI મેં લેકે ગયા, એસે ડાલા મશીન મેં, લેકિન સિંગડા બહાર અટક ગયા. તો બિચારી ને શીરા ખાયા ના ઇસલીએ. વોટ ઇઝ શીરા? શીરા દો ટાઈપ કા હોતા હે, એક રવા કા હોતા હે, એક ગહું કા. અરે તું ખાને કી વાત છોડ મેરી જાન. સોનિયા તુમ આ ગઈ, મેરે દિલ પે છા ગઈ, ઓર અબ બાજી મેરે હાથ મે આ ગઈ. ઉસકી માં કા બાણ મે સે ગોળી છૂટી. અરે બહન જી, અરે સુનિયે તો જેપી સાહેબ ઘર મે નહીં હે. તુમ કોન હો? હમ ઉ હે. ઉ? હમ પીકે હો. ક્યા પીકે હો? અરે પીકે નહીં, ઉ ગોલા સે ઈ ગોલા પે આયા હો. લવ ઇઝ અ બેસ્ટ ઓફ. ગઈ ગઈ ગઈ, જલ્દી નિકલ. સહી પકડે હે. બારણું ખોલો. બારણું નથી ખુલતું. કેમ? આ બારણું જામ થઈ ગયું છે. જામ? વરસાદ ને લીધે બારણું ફૂગી ગયું છે. તું ઉનાળામાં આવ, હું રિપેર કરાવું. તું બારણું ખોલે ને તો માથા પર મારી સમારા. ભાઈ તું સમજવા તૈયાર મરી ગયા. પંડ્યાજી, લગ્ન જીવન સુખી બનાવવા વિશે તમે શું કહેશો? એટલું જ કહીશ, પતિને સમજવાનો પ્રયત્ન વધારે કરો, પ્રેમ ઓછો કરો. જ્યારે પત્નીને પ્રેમ વધારે કરો, સમજવાનો પ્રયત્ન જરાય ન કરો. માલતીબેન, તમે શું કહેશો? હું તો એટલું જ કહીશ કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. વાહ વાહ વાહ. માતાજી પ્રસન્ન થયા, માતાજી પ્રસન્ન થયા.
શાંતમ પાપમ શાંતમ પાપમ મેં તો એક તમાચા આપમ. રસીલાબેન તમારા વરના ચડાવે ચડી ગયા. તને સારું લાગે તું બધાની સામે આવરું કાઢે. બેન બોલો 1000 વાર બોલું. જા અમને તો સ્કૂલ માં જ શીખવાડ્યું. બેન કેતા જાઓ, મળતો લાભ લેતા જાઓ. બોલો પાણી ચાલુ કરો, મારું નાવાનું બાકી છે. એટલે શું દાદાગીરી છે? એમ અમાજ નાના તારી બૈરી નાઈ લે એટલે તું રોજ સોસાયટી ના નળ બંધ કરે. હા ઠીક છે, કાલથી હું ને તારી વાઈફ સાથે નાઈશું. મને કબાટની બહુ ચિંતા રહે છે બેન. માણસનું કબાટ ખાલી હોય તો ભરવાની ચિંતા, ભરેલું હોય તો ખાલી ન થાય એની ચિંતા. મારી એક જ ચિંતા છે, ભરેલું કબાટ ખાલી કઈ રીતે કરવું. શું થાય છે? એની માને ચારે બાજુથી ધમકીઓ મળી રહી છે. ચાલી ગરોળી ગુંગળાઈ જશે. ભગવાન મારી બૈરી ની સામે અને બહાર કઈ રીતે કાઢવી, કોઈ આઈડિયા આપ પ્રભુ. મેડમ અગુંડાઓ ધમકી આપે છે, એનું કારણ છે એક સ્ત્રી. યસ, એક સ્ત્રી. અગુંડાઓ એક સ્ત્રીનો પીછો કરી રહ્યા છે, કબડા નારીને હેરાન કરી રહ્યા છે. તુમે શર્મ આની ચાહીએ. અબે સાલે કોણ અબલા? તબલા તોડ અબલા, તબલા તોડ, ચોપ કર. વર્ષોથી વિચારું છું આ રીંગણા ને ત્યાં કાકડી જન્મી કઈ રીતે. જો પંડ્યા, તમારો છોકરો મારી છોકરીને નોનવેજ મેસેજ મોકલે છે એ તમે જરા વાંચો. ગધેડા, શરમ નથી આવતી તને? બોલો સલો, નોનવેજ મેસેજો મોકલે ને બાપાએ બધું વાંચવાનું. શું લખ્યું? જા, યે સુહાગ રાત કી બાત હૈ. બોલો પ્રભુ, સુહાગ રાત ના મેસેજ મોકલે. સલા તારી ઉંમરે સુહાગ રાત એટલે શું મને ખબર નહોતી. બધું તારી માને પૂછીને કરી. તમને શેનો આઘાત લાગે? તમારી માને પૂછ્યું? રસીલા ગમે તે કરે, તમે આમને શું કામ સંડોવો છો? એ મને નહીં, સોસાયટી વાળાને જઈને પૂછો કે બંને જણા વચ્ચે હું ચાલી રહેલું છે તે. મારીને રસીલા વચ્ચે શું છે? પૂછો. રોજ સવારે રસીલાની હાથે બેંકમાં જાય છે કોણ? બેંકમાં. આઈ વિલ એક્સપ્લેન. રસીલા એક દુખિયારી સ્ત્રી છે. એનો વર એને છોડીને ચાલી ગયો છે. એ બાઈને કોઈનો ટેકો નથી. તો તમારે ટેકા આપવાના? એટલું બધું નથી આપી શકતો. એને બિચારીને તકલીફ હોય તો ક્યારે બેંકની સ્લીપ બી ભરી આપો યાર. તો તમારાથી ઘરમાં બેસીને સ્લીપ ના ભરાય? અલા ભાઈ ડોબા એને એટીએમ શીખવાડતો તો. એટીએમ એની ટાઈમ મજા. ખબરદાર, જો તે મારી પોરી ની આમે આંખ ઉઠાવીને જોયલું તો. આને જરા કાબુમાં રાખો. યુ કીપ ક્વાયટ. પહેલા તમારી દીકરી ડોલી ને કાબુમાં રાખો. સવારે નીચે કમ્પાઉન્ડમાં મળી મને, તદ્દન એ ટાઈપના સ્કર્ટ પહેરે છે. અરે દીકરો શું, બાપ પણ કાબુમાં ન રહે. એટલે ભાઈ ભૂલથી બોલાઈ ગયું, તું ચિંતા નહીં કર, આપણી પાસે આપણી વ્યવસ્થા છે. તું મને ફસાવી દઈશ, તું જા યાર. પંડ્યા, તમે કઈ જાતના બાપ છો? ઔદિત્ય બ્રાહ્મણ. કોણ છે આ તારા બાપાનું ભૂત? શું બોલ્યા નટુભાઈ? હું ભૂત? હા તમે ભૂત અને આ પિશાચ. હું ભૂત? હા. મારો દીકરો પિશાચ? હા. એટલે મારી બૈરી શું ડાકણ? હા. અરે જો બોલે જ. શું બોલે છે નટુભાઈ? માલતી છોડતી નહીં. ના ના ના, એ રીતે નટુભાઈ સમજો છો.
દિવાળી ના દિવસે એક મોટું કૌભાંડ પકડ્યું છે આ મારી બૈરી ના મા બાપ નો. અરે મારી સાસુ વર્ષમાં એક વાર જમવા બોલાવે દિવાળીના દિવસે, એટલે અમે હોંશે હોંશે ગયા. મેં કહું સાસુજી ચાલો ચાર જણા છીએ સાથે જમીને છૂટા પડીએ, તો જે બગડી મને કે આ શું બોલ્યા એ ગિરીશ કુમાર, હું સાથે જમવા કઈ રીતે બેસું? મારો રોજનો નિયમ છે અમારા એ જમીને ઊભા થાય પછી હું જમવા બેસું. મને થયું આ કોઈ પતિવ્રતા સ્ત્રી છે, પહેલા વરને જમાડીને પછી પોતે જમે. એની માને અડધા કલાકમાં ખબર પડી, સાહેબ મારી સાસુ ને સસરા વચ્ચે એક જ ચોકઠું બનાવડાવ્યું જ બોલો. એટલે સલાહ વાળા માટે જમે.